પૂજ્ય મોટા એક જગ્યાએ લખ્યું છે કે આ નામ સ્મરણ મને પકડાવનાર જો કોઈ હોય તો એ મહાત્મા ગાંધી છે જેવું ફેફુ પૂજ્ય મોટાનું એક વાક્ય છે એનો મને અનુભવ છે અમેરિકામાં આવા જ પ્રવચન દરમિયાન બોલી ગયો હતો પૂજ્ય મોટા એવું કહેતા કે મળેલા જ મળે છે તમને મળેલા જ મળે છે આ જે નક્કી હતું ગુણ તમે મળવાના છીએ એટલે આપણે મળ્યા છીએ અને નક્કી કોણે કર્યું પૂજ્યશ્રી મોટાએ નક્કી કર્યું એટલે આપણે મળ્યા છીએ તો મળેલા ત્રણ જણા કેવા ભેગા થયા ઉત્તમચંદ શાહ પછીથી જે પાંડુરંગમાંથી રંગ અવધૂત થયા તે અને પછી પૂજ્ય પૂજ્યશ્રી મોટા થયા તે ત્રણેય એ ત્રણેય વિદ્યાપીઠમાં ભેગા ત્રણેય છોડી દે ભણવાનું એમાંથી ઉત્તમચંદભાઈ છે બીજે માર્ગે વળે અને આ બે લોકો છે એ વડોદરા કોલેજમાં દાખલ થાય વળી વડોદરા કોલેજમાં બે વર્ષ પછી છોડી દે કેમ ગાંધી મળ્યા પાકે પાકા ગાંધી મળ્યા અને ગાંધી એટલે કેવા મળ્યા કે પૂર્ણ શ્રદ્ધા સાથે મળ્યા આપણને ખબર છે કે મોટી વાત આપણામાં ખૂટતી હોય તો પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ વાતને આપણે સ્વીકારતા નથી મોટાની શ્રદ્ધા એટલે કેવી કે એમને ફેફરુ થયું ત્યારે એને ગાંધીજીનો કોઈ એક લેખ વાંચેલો અને ગાંધીજી પૂજ્ય મોટા એક જગ્યાએ લખ્યું છે કે આ નામ સ્મરણ મને પકડાવનાર જો કોઈ હોય તો એ મહાત્મા ગાંધી છે જેવું ફેફરુ નું દર્દ થયું એટલે એને મહાત્મા ગાંધીને પત્ર લખ્યો તમે જો બે ધડક એને પ્રશ્ન પૂછ્યો કે તમે એક વખત એમ લખ્યું હતું કે રોગ મટે તો ખરેખર શું નામ સ્મરણથી રોગ મટે સાચે સાચ સામે ગાંધી હતા ગાંધીએ ટૂંકો જવાબ આપ્યો ગાંધીએ લખ્યું રોગ માત્ર મટે સાચે સાચ મટેનો નહીં નામ સ્મરણથી રોગ માત્ર વધે ત્યારથી પૂજ્ય મોટાએ સ્વીકાર્યું કે રોજ એક કલાક ઓછામાં ઓછું અઠવાડિયા સુધી નામ સ્મરણ કરો પ્રતિ અઠવાડિયે એનો ક્રમ વધારતા અને ધીમે ધીમે કરતા મનોરથ છે જે તમને કરવું છે એ રોજ પ્રભુ પાસે પ્રાર્થના રૂપે સમર્પિત કરો જેથી કરીને એનું આયોજન ઉપરવાળો કરશે તમે તમારું નામ સ્મરણ ચાલુ રાખો આટલો વિશ્વાસ પૂર્વકનો જે વ્યક્તિ આપણને આપી શકે એને નામ સ્મરણનો આવો પરચો થયો હોય તો જ આપી શકે મને એ ખ્યાલ છે કે એમના જે સાક્ષાત્કારના અનુભવો થયા સાકારનો અને નિરાકારના એ બંનેની સાથે એ પોતે પોતાના જીવનને એવી રીતે બદલાયું કે આપણને એમ લાગે કે જાણે એક આત્માનું પરમાત્મા સાથે મિલન એ એમનો સાક્ષાત્કાર છે આજનો જે દિવસ આપણે ઉજવી રહ્યા છીએ એ દિવસનો પ્રસંગ પણ તમને ખ્યાલ છે કે કોઈ બાબા આવીને એમ કહે છે કે તમે ચાલો સાંઈ બાબાએ કહી છે વિધિ એકલા નહીં કરશો આ જગ્યા જોખમી છે તો કે જ મારાથી નહીં અવાય કેમ નહીં અવાય તો કે બે બહેનોને સાચવવાનું મેં વચન આપ્યું છે એ બહેનોને એકલા છોડીને હું નીકળી ન શકું તો કે તમને હાનિ થશે તમને હાનિ થશે પસ્તાવો થશે તો કે ભલે થાય પણ મેં જે કામ સ્વીકાર્યું છે આ બે બહેનોને સાચવવાનું એ મારે અધૂરું નહીં છોડાય પોતે દર્શને જાય છે તો એ માણસ પાછળ આવે છે કે તમે અહીંયા એ સાધના ન કરતા નહીતર મુશ્કેલી થશે હવે જો આ સાધના તરફનું એક હર્ડલ છે સ્પીડ બ્રેકર છે તમે જો એ સ્પીડ બ્રેકર પાસે અટકી ગયા તો સાક્ષાત્કાર થતાં અટકી જાય છે અને એ ન ગયા બે બહેનો સૂઈ ગયા રાત્રે પોતાના અખંડમાં બાર વાગે બેઠા અને કહેલી વિધિ પ્રમાણે મૌન ધ્યાનમાં બેસીને વિધિ કરી અને એમને જે અનુભવ થયો એ ભાવાવેશમાં આવી ગયા અને એનું વર્ણન પૂજ્ય મોટાએ પછીથી લખ્યું છે વાંચવા જેવું છે શરૂઆતમાં કોઈને નહીં કહ્યું

મને દિવ્ય સ્વરૂપે પ્રાપ્ત થઈ આજુબાજુ કોઈ નહોતું છતાં એવી સુગંધી ફરી રહી હતી આજુબાજુમાં કોઈ નહોતું થતાં મારા શરીર ઉપર કોમળ પીછાનો સ્પર્શ થતો હોય એવું મેં અનુભવ્યું આવી બધું જ વર્ણન કરીને એણે કહ્યું કે હું અવર્ણનીય અવસ્થામાં મુકાઉં એવો જે ભાવ મને થયો એ મારો ખરેખર નિરાકાર સાક્ષાત્કારનો ભાવ હતો જેની ઉજવણી ચોર્યાસીમાં દિવસ તરીકે આજે આપણે કરી રહ્યા છીએ પૂજ્ય માને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે મને એમ લાગ્યો કે આપણા માટે તો આ દિવ્ય અનુભવ છે કે એવા વ્યક્તિનો આપણને સ્પર્શ થઈ રહ્યો છે એમના સેવા કાર્યની આપણને સુગંધ પ્રાપ્ત કરી રહી છે કે અહીંથી જઈને આપણે એવી પ્રવૃત્તિમાં લાગી જશું મને બરાબર યાદ છે કે પૂજ્ય મોટા જે કહેવા માગતા હોય તે બહુ સ્પષ્ટ કહેતા આખા બોલા હતા મેં શરૂઆતમાં કહ્યું કે એકદમ કડછું બોલવા ટેવાયેલા હતા અમારે કાઠિયાવાડમાં જે ટિપિકલ લોકો હોય એ પ્રમાણે એની બોલી હતી પણ એ સ્પષ્ટ એટલા માટે હતા કે તમે હરિઓમ બોલજો નામ સ્મરણ કરજો પણ હરિ સાથે હેત હોય ને એમ બોલજો સુંદર વાત એમણે કરી છે બોલવા ખાતર ન બોલતા અહીંયાથી ન બોલતા નાભીમાંથી બોલજો હૃદયમાંથી બોલજો ને પછી તો ઉદાહરણ આપ્યું છે તમારું કોઈ પરમ પ્રિય હોય એને તમે બોલાવો ત્યારે જેટલી આત્મીયતાથી બોલો છો એટલી જ આત્મીયતાથી તમે હરિઓમ બોલજો તો ઈશ્વર તમારી ભેગો રહેશે આ ક્લેરિટી એટલા માટે જરૂરી છે કે ઘણા લોકો હાલતા ચાલતા વાતો કરતા કરતા પણ હરિઓમ બોલે છે સારું છે ઇટ્સ અ ગુડ થિંગ પણ ઈશ્વર સાથે એણે શબ્દ પ્રયોગ કર્યો છે પર્સનલ ટચ કેળવો હોય ઈશ્વર સાથે જો પર્સનલ ટચ કેળવો હોય તો હું કહું છું એમ સ્મરણ કરજો એમના કેટલા બધા પ્રસંગો એવા છે કે જેની વાત કરવામાં જઈએ તો આપણને ઘણો વાર લાગે પણ એ પારખી જઈ શકે એક ઉચ્ચ સરકારી અધિકારી એવા લેડી એમનાથી પછી બહાર આવ્યું છે એક આઈએએસ કક્ષાના લેડી પૂજ્યશ્રી મોટાને ના દર્શને આવ્યા અને દર્શને આવ્યા ત્યારે એ ગુલાબના ફૂલ લઈને આવ્યા અને પૂજ્ય મોટાના ચરણમાં ગુલાબના ફૂલ મૂક્યા હવે આઈ એસ હોય લેડી હોય ઉચ્ચ પદ ઉપર હોય એટલે એ બરાબરના તોરવાળા તો હોય જ એમને આવતા જોઈને એમને પુષ્પ મૂકતા જોઈને કે ગમે તેમ પૂજ્ય મોટાને ભાવ થયો એમણે આશીર્વાદ આપ્યા બેન આ ફૂલ જેવા તમે કોમ થાજો હવે એને મેસેજ પહોંચ્યો હશે કે ગમે તે હોય આશીર્વાદ પણ એવા આપ્યા કે પહેલાં આઈએએસ ઓફિસરે ઘરે જઈને વિચાર્યું હશે કે મને શું કહ્યું